વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે શિયાળાના હેલ્ધી એવા મેથી પનીર પરાઠાની રેસીપી શેર કરવા આવ્યું છું તો આ મેથી પનીર પરાઠા બનાવવા માટે પહેલાં આપણે એક પેસ્ટ બનાવીએ તો તેના માટે એક મિક્સર જારમાં આપણે સાતથી આઠ જેટલી લસણની કડીઓ એડ કરી લઈએ ત્યારબાદ ત્રણ સૂકા લાલ મરચાં છે જેના મેં ટુકડા કરીને લીધા છે ત્યારબાદ એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે ફ્લેવર માટે હવે તીખાસ માટે આપણે તેમાં ત્રણ તીખા લીલા મરચાંના ટુકડા કરી અને એડ કરી દઈએ ત્યારબાદ એક આખી ચમચી આખું જીરું છે તેને એડ કરી લઈએ હવે આ બધી સામગ્રી પીસી અને એક પેસ્ટ બનાવી લઈએ આ પેસ્ટને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ હવે આ પરાઠા માટેનો લોટ બાંધવા માટે એક મોટા બાઉલમાં આપણે બે વાટકા જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ લઈએ જેની આપણે રોટલી બનાવીએ છીએ તો તમે આ ઘઉંના લોટની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો હવે આપણે જે પેસ્ટ બનાવી અને રેડી કરી છે તે એડ કરી દઈએ તો બે ચમચી જેટલી પેસ્ટ હતી હવે આપણે તેમાં એક વાટકો ઝીણી ચોપ કરેલી કોથમીર છે તેને એડ કરી દઈએ આ કોથમીર એડ કરવાથી ફ્લેવર એક સરસ આવે છે પરાઠામાં ત્યારબાદ અહીં એક પૂડી મેથીની છે જેને મેં ઝીણી ઝીણી ચોપ કરી અને ધોઈને રેડી રાખેલી છે તેને એડ કરી દઈએ તો મેથીને એડ કરતાં પહેલાં ધોઈ લેવી કેમ કે તેમાં માટી અથવા કચરો હોય તો તે નીકળી જાય એટલા માટે ધોઈને લેવી ત્યારબાદ એક ચમચી જેટલો અજમો છે જેને આપણે બંને હાથની વચ્ચે મસળી અને એડ કરી દઈએ હવે આપણે આ બધી વસ્તુને પહેલાં તો મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં બીજા બધા મસાલા એડ કરીશું આ પરાઠાને તમે મલ્ટી ફ્લેવર પરાઠા પણ કહી શકો કેમ કે આમાં તમને કોથમીરનો ફ્લેવર મરચાંનો ફ્લેવર એટલે કે તીખાશ અને મેથીની કડવાશ અને સાથે સાથે લસણનો પણ ટેસ્ટ મળી રહે છે એટલા માટે તમે મલ્ટીફ્લેવર પરાઠા પણ કહી શકો છો અને હા પ્રોટીનથી ભરપૂર એવા આ પરાઠા શિયાળામાં ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો અહીં બધી સામગ્રીને આપણે મિક્સ કરી લીધી હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો મેં અહીં નાની દોઢ ચમચી જેટલું નમક એડ કર્યું તમે આ પરાઠાની ક્વોન્ટિટી અનુસાર લોટમાં નમક એડ કરી શકો છો ત્યારબાદ તેમાં વન ફોર્થ ટી સ્પૂનથી પણ ઓછો એવો હળદર પાવડર એડ કરીશું હવે આપણે તેમાં ફ્લેવર માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો છે તેને એડ કરી લઈએ ત્યારબાદ આ પરાઠાને ખસ્તા બનાવવા માટે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જે છે ઘરની ફ્રેશ મલાઈ તો બે ચમચી જેટલી મલાઈ એડ કરી દેવી મલાઈ એડ કરવાથી આ પરાઠા છે તે ખૂબ જ ખસ્તા બને છે અને ખાવાની ખૂબ જ મજા પડે છે એટલા સોફ્ટ બને છે તો ચોક્કસથી આ મલાઈને એડ કરવી તો મલાઈને પણ આપણે આ બધા મસાલાની સાથે હલાવી અને મિક્સ કરી લઈએ તો એકદમ સારી રીતે આપણે બધા મસાલાને મિક્સ કરવાનું છે જેથી કરી અને મસાલા છે એક જગ્યા પર જમા ના થાય અને સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે જરૂરિયાત અનુસાર પાણી એડ કરતું જઈએ અને સોફ્ટ એવો ડો બનાવવાનો છે તો પાણીને આપણે સાચવીને એડ કરવાનું છે જો વધુ પડતું પાણી એડ થઈ જશે તો લોટ છે તે ઢીલો થઈ જશે આપણે સોફ્ટ ડો બનાવવાનો છે તો અહીં મેં એક વાટકાથી થોડું વધારે પાણી જોયું આટલો સોફ્ટ ડો બનાવવા માટે તો જોઈ શકો છો એકદમ સરસ આપણે અહીં લોટને છે તે બાંધી લીધો હું તમને બતાવું તો આ તેની સોફ્ટનેસ છે આપણે આટલો સોફ્ટ છે તે લોટને બાંધવાનો છે હવે આપણે પરાઠાને વણી અને શેપ આપી દઈએ તો તેના માટે મોટી સાઇઝના લુવા લેવાના છે આ રીતે મોટી સાઇઝના લુવા લેવા કેમકે આપણે હજી તેમાં સ્ટફિંગ ભરવાનું છે શેનું સ્ટફિંગ ભરીશું તે તો તમને આગળ જ ખબર પડશે પહેલાં આપણે પરાઠાને વણી અને ગોળ શેપ આપી દઈએ તો આ પરાઠા છે તે થોડી મોટી સાઇઝના રાખવાના અને વણતા સમયે વચ્ચેનો જે ભાગ છે તેને થોડો જાડો રાખવાનો છે આછો નથી રાખવાનો કેમ કે સ્ટફિંગ આવશે એટલા માટે આ પરાઠાને થોડા જાડા અને મોટા વણવા તો અહીં મેં મોટી સાઇઝનું પરાઠાને છે વણી લીધું હવે વચ્ચે આપણે જાડી છીણવાળું પનીર એડ કરવાનું છે પનીર પ્રોટીનથી ભરપૂર હોય છે તો એટલા માટે બાળકોને પણ પસંદ આવશે અને બાળકો માટે પણ આ પરાઠા ખૂબ જ હેલ્ધી છે તો આપણે તમે ઈચ્છો તેટલું પનીરને વચ્ચે સ્ટફ કરી અને હવે આ રીતે તેને ત્રિકોણ શેપ આપવાનો છે તો પહેલાં આપણે એક સાઈડ બેન્ડ વાળી અને તેની એજીસ એટલે કે કોર્નર છે તેને આંગળીથી પ્રેસ કરી અને પેક કરી દઈશું ત્યારબાદ ફરી આપણે એકવાર આ રીતે પરાઠાને વાળી અને એજીસને છે તે પેક કરી દઈશું હવે ઉપર થોડો ઘઉંનો લોટ ડસ્ટ કરી અને ત્રિકોણ એવું આ પનીરનું પરાઠું છે તે વણી લઈએ તમે આને ગોળ શેપ પણ આપી શકો છો એ કઈ રીતે તો એ ગોળ શેપ પણ હું તમને બતાવીશ કે કઈ રીતે આપવો તો અહીં આપણે પહેલાં ત્રિકોણ શેપ વણી લઈએ આ પરાઠા તમે આ રીતે વણશો તો બિલકુલ ફાટશે નહીં જોઈ શકો છો પરફેક્ટ ત્રિકોણ શેપમાં આપણે આ પરાઠાને વણી અને રેડી કરી લીધું હવે આપણે ગોળ શેપ આપીએ સ્ટફિંગ પરાઠાને ગોળ શેપ આપવા માટે જાડી અને મોટી સાઇઝનું પરાઠાને વણી લેવાનું વચ્ચે પનીરનું સ્ટફિંગ ભરી અને આ રીતે બધી સાઇડથી પેક કરી અને ગોળ શેપ આપી દેવાનો તો જોઈ શકો છો આપણે પૂરણપોળી બનાવીએ ત્યારે આ પ્રોસેસ કરીએ છીએ એ જ પ્રોસેસ કરવાની છે અને ઉપરનો જે વધારાનો એક્સ્ટ્રા પાર્ટ છે તેને આપણે કાઢી લઈએ અને ફરી આ જે શેપ આપ્યો છે તેને આપણે લુવામાં કન્વર્ટ કરી લઈએ તો આ રીતે એકદમ સારી રીતે પ્રેસ કરી અને સરસ એવું બાઇન્ડિંગ આપવાનું છે લુવાને જેથી કરી અને આ પરાઠું છે તે વણતા સમયે ફાટે નહીં તો આપણે ગોળ શેપ ફરી આપી દીધો હવે પાટલાની ઉપર લોટ ડસ્ટ કરી અને ફરી ઉપર થોડો આમ લોટ ડસ્ટ કરી અને રાઉન્ડ શેપમાં આ પરાઠાને વણી લઈએ તો જોઈ શકો છો જ્યારે તમે આ પરાઠાને વણતા સમયે જાડું રાખશો અને મોટું રાખશો તો આ પરાઠા વણતા સમયે બિલકુલ ફાટશે નહીં હવે આપણે પરાઠાને શેકી લઈએ તો તેના માટે મેં અહીં હાઈ ફ્લેમ પર તવાને ગરમ કરી લીધું હવે ગેસની લો ફ્લેમ કરી અને અડધી ચમચી જેટલું ઘી અથવા તો બટર છે તે સ્પ્રેડ કરી લઈએ તમને ઘી પસંદ ના હોય તો બટરનો પણ ઉપયોગ કરી શકો છો હું અત્યારે ઘીનો ઉપયોગ કરી રહી છું હવે આપણે પરાઠાને એડ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ કરી દઈએ અને સાઈડની એજીસ પર એટલે કે કોર્નર પર આપણે અડધી ચમચી જેટલું ઘી ફરી લગાવી લઈએ અને ઉપર પણ એટલે કે જે ઉપરની સપાટી દેખાઈ રહી છે તેને પણ આપણે ઘી વડે ગ્રીસ કરી લઈશું બટરમાં પણ આ પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે પણ ઘીમાં વધુ પડતા હેલ્ધી બને છે એટલા માટે ઘીનો ઉપયોગ કર્યો મેં હવે આપણે થોડી સેકન્ડ બાદ આ પરાઠાને પલટાવીને જોઈએ તો જોઈ શકો છો એકદમ સરસ ભાત પડી છે એટલે આ પરાઠાનો કલર છે તે એકદમ સરસ આવ્યો છે ફરી આપણે ઉપરની સપાટી પર અડધી ચમચી જેટલું ઘી લગાવી લઈએ અને એકદમ સારી રીતે પરાઠાને પ્રેસ કરીને નીચેની સપાટી શેકી લીધા બાદ પલટાવીને જોઈએ તો હજુ આપણે આ પરાઠાને થોડો ગોલ્ડન બ્રાઉન કલર આપવાનો છે તો તેના માટે ફરી આપણે અડધી ચમચી જેટલું ઘી લગાવી અને આ પરાઠાને આપણે પલટાવી લઈશું આ પરાઠાને તમે વધુ પડતા ક્રિસ્પી પણ કરી શકો છો પણ હું અત્યારે મીડિયમ સોફ્ટ એવા આ પરાઠા શેકી અને તૈયાર કરીશ આ પરાઠાના લોટમાં આપણે મલાઈ એડ કરી છે એટલા માટે જો તમે આ પરાઠાને શેકવા સમયે વધારે ક્રિસ્પી કરશો તો પણ આ પરાઠા ખાવાની એટલી જ મજા પડશે જેટલા તમે સોફ્ટ શેકીને તૈયાર કરશો એટલે તમે જો વધારે પડતા ક્રિસ્પી કરશો તો આ પરાઠા એકલા જ ખાવાની ખૂબ જ મજા પડશે તો અહીં આપણે આ રાઉન્ડ શેપના પરાઠાને શેકીને તૈયાર કરી લીધું હવે આપણે આ જ રીતે ટ્રાયંગલ શેપના પરાઠાને પણ શેકી લઈશું તો જેને એકદમ સહેલું આ પરાઠાને શેકી અને તૈયાર કરવું તો આપણે બટર લગાવતા જઈ અને ફટાફટ બધા પરાઠાને શેકી અને તૈયાર કરી લઈએ તમે આ પરાઠાને ઈચ્છો તેની સાથે ખાઈ શકો છો હું અત્યારે આ પરાઠાને દહીંની સાથે સર્વ કરીશ તૈયાર છે વિન્ટર સ્પેશિયલ મેથી પનીર પરાઠા જે પ્રોટીનથી ભરપૂર છે અને ખૂબ જ હેલ્ધી છે શિયાળો જતો રહે તો ટેન્શન લેવાની જરૂર નથી લીલી મેથી ના મળે તો પનીર તો અવેલેબલ છે જ મેથીની જગ્યા પર તમે કોથમીર એડ કરી અને આ હેલ્ધી પરાઠા ગમે તે સિઝનમાં પણ ખાઈ શકો છો તો છે એકદમ સહેલું આ મેથી પનીર પરાઠાને બનાવો તો જો તમને આ રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને હા શિયાળો પૂરો થાય એ પહેલાં મારી આ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી પસંદ આવી કે નહીં આવા બીજા હેલ્ધી રેસીપીના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો જેમાં તમને વેઇટ લોસ કરવાના રેસીપીના વિડીયોની સાથે સાથે આવા વિન્ટર સ્પેશિયલ હેલ્ધી રેસીપીના વિડીયો પણ મળી રહેશે અને હા સાથે સાથે ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો તો ખરા ચેનલ પર આવ્યા છો તો ચેનલના સબસ્ક્રાઈબ પણ કરી દો અને હા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરી તમને આવા હેલ્ધી અને ઇઝી રેસીપીના વિડીયોની નોટિફિકેશન્સ છે તે મળતી રહે આવા બીજા વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય